વડોદરા શહેરના જેતલપુરથી ભીમનાથ બ્રિજ સુધી જતા રસ્તા પર ચેકિંગના બહાને આંગળિયા કર્મચારીને લૂંટી લેવાયો છે. ફરિયાદી હરપાલસિંહની પૂછપરછમાં હરપાલસિંહે કહ્યું કે 36 લાખ રૂપિયા હતા, જેમાંથી લૂંટારૂઓ 16 લાખ રૂપિયાની લૂંટ કરીને નાસી ગયા છે. પોલીસે વિવિધ ટીમો બનાવીને તથા સીસીટીવી કેમેરાના મદદથી હાલ તપાસ હાથ ધરી છે. ગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેતલસર બ્રિજના છેડા ઉપર એક બનાવ બનેલો હતો. એમાં ફરિયાદી હરપાલસિંહ પોતે એવી રજૂઆત કરે છે કે એમને બાઇકનો કોઈ પીછો કરી અને ચેકિંગના બહાને બાઇક ઊભું રખાવી અને એમના આંગળિયાના અલકાપુરી બ્રાન્ચથી સુલતાનપુર બ્રાન્ચ સુધી લઈ જવાના પૈસા હતા તો એમને ચેકિંગના બહાને ઊભા રખાવ્યા અને એમની પાસે ટોટલ 36 લાખની એમાઉન્ટ હતી પણ એમાંથી અમુક રકમ ઓછી થઈ એવી એમની રજૂઆત છે. એ અનુસંધાને જેવી પોલીસ કંટ્રોલ રૂમને અને સિયાજીગંજ પોલીસ સ્ટેશનને જાણ થતાં સિયાજીગંજ પોલીસ સ્ટેશનનેથી SOG DCB PCB અને ઝોન 1 LCBની આશરે 16 થી 17 ટીમો બનાવી અને જુદી જુદી દિશામાં તપાસ આરંભી છે. હાલમાં ફરિયાદીની પૂછપરછ ચાલુ છે અને જે એવિડન્સ જે મળ્યા છે સીસીટીવી ફૂટેજના આધારે તો ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે. 36 લાખ પૈકી કેટલી રકમ ફરાર થયા છે? હા, ફરિયાદી પોતે એવું જણાવે છે કે એ 36 લાખ રૂપિયા લઈને જતા હતા તો એમાંથી એમને 16 લાખ રૂપિયા ઓછા થયેલા છે એવું એ પોતે જણાવે છે. હાલમાં અત્યારે તપાસ ચાલુ છે. સીસીટીવી ફૂટેજ જેટલા અવેલેબલ થયા છે એ સફિશિયન્ટ નથી પણ ટીમો એમાં કોન્સન્ટ્રેશન કરી અને ફોર્સફુલી કામ કરી રહી છે. ઇન્ટ્રોગેશન ચાલુ છે પણ હાલના સ્ટેજ એવું લાગતું નથી. સર, વ્હીકલ ક્યાંના હતા એવું કંઈક ખ્યાલ આવ્યો? હા, નંબર પ્લેટ હજી એના આધારે આઈડેન્ટિફિકેશન વ્હીકલનું નથી થઈ શક્યું પણ મેજર બુલેટ ટાઈપનું વ્હીકલ છે એવું પ્રથમ દ્રષ્ટિએ માલુમ પડે છે. હા, એ એમની પોતાની અલકાપુરી બ્રાન્ચથી સુલતાનપુર બ્રાન્ચ સુધી જઈ રહ્યા હતા. એમને અમાઉન્ટ ક્યાં એમનું વ્હીકલ થોડું ફાસ્ટ ચાલતું હશે એટલે કંટ્રોલમાં ચલાવો એમ કરીને થોડી ધીમી પડાવી અને આગળ જતા એમને ઊભા રાખી અને હા એવા કોઈ સ્વાંગમાં નહીં પણ ખોટી ઓળખ એમને આપેલી અને એ અનુસંધાને એમને હોલ્ડ ત્યાં કરાવ્યો. હા, એટલે એવી ખોટી ઓળખ એમને આપી છે પણ કોઈ એંગલથી એવા લાગતા નથી.